આ તરફ ગાંધીનગરમાં ત્રણ ત્રણ હત્યા કરનાર સિરિયલ કિલર હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે મેળવેલા સીસીટીવીમાં એક શકમંદ વ્યક્તિ દેખાય છે. આ તે જ વ્યક્તિ છે જેનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સિરિયલ કિલર અમદાવાદ ગાંધીનગરમાં નવા શિકારની શોધમાં છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વહેલી સવારથી જ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. સિરિયલ કિલરને પકડવા માટે જિલ્લા પોલીસ વડાએ એસઆઈટી બનાવી છે. તપાસ ટીમની રચનાના 15 દિવસ બાદ પણ પોલીસ હજી સુધી હત્યારા સુધી પહોંચી શકી નથી. સિરિયલ કિલર હજુ સુધી ન પહોંચતા હવે ગાંધીનગર પોલીસે ચોથી હત્યા ન થાય તે માટે પેટ્રોલિંગ અને બંદોબસ્ત કરવાનું શરૂ કર્યું છે. આરોપીને પકડવા હવે સમગ્ર જિલ્લાની મળી 660 ટીમો બનાવાઈ છે. આ ટીમો ગાંધીનગર અને અમદાવાદમાં સિરિયલ કિલરની તપાસ કરી રહી છે. પોલીસની જે સિરિયલ કિલરના સીસીટીવી મળ્યા છે તેમાં રાની નામના વ્યંઢણ નજરે પડે છે. જાહેરમાં ફાયરિંગ પર પ્રતિબંધ વચ્ચે સુરત જિલ્લાના પાલી ગામમાં લગ્નના વરઘોડામાં અચાનક ફાયરિંગ ધડાકા થયા. જોકે ફાયરિંગ કરનાર કોઈ બીજું નહીં પણ વરરાજા જ હોવાનું જોતા તમામે રાહતનો દમ લીધો હતો. પોતાના જ લગ્નમાં વરરાજાએ ખુલ્લેઆમ ફાયરિંગ કરી લગ્નમાં શાંત માહોલ ઉભો કર્યો હતો. કામરેજના પાલી ગામ ખાતે વરરાજાના માતા પિતાએ પણ રિવોલ્વર હાથમાં પકડીને વિડીયોગ્રાફી કરાવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. સુરત જિલ્લામાં વાયરલ થયેલા વિડીયોએ ફરી એકવાર પોલીસના હોશ ઉડાવી દીધા છે. જોકે સામાજિક પ્રસંગોમાં ફાયરિંગ કરનાર સામે કાર્યવાહી માટે ગૃહ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. આ પ્રતિબંધ ઉલ્લંઘન કરનાર પરવાનેદારોને લાયસન્સ રદ કરી દેવામાં આવશે. જોકે સુરત જિલ્લામાં લગ્નમાં થયેલા ફાયરિંગને લઈને શું તપાસ કરવામાં આવે છે તે ચર્ચાનો વિષય બન્યો છે.